नमस्कार विद्यार्थी मित्रों, आप जो रहा छो आजना क्वेश्चन नाम है मांगनो वधारो अने घटाड़ो। मित्रों, वस्तुनी किंमतनो परिबल स्थिर रहे, यथावत रहे, अने किंमत सिवायना परिबल में एटले के फॉर एक्जाम्पल मैं अहीं लखेलू छे आवक में फेरफार थाय त्यारे वस्तुनी मांग में जे फेरफार थतो होय तेने शुं कहे छे? मांगनो वधारो घटाड़ो। विस्तरण संकोचन में किंमत में फेरफार थतो हतो अने बीजा परिबळों केवा रहेता था? स्थिर। वधारा घटाड़ा में किंमत केवी रही? स्थिर। अने बीजा परिबळों में शुं थाय? फेरफार। बराबर, आपणे मांगने असर करता पांच परिबळों जे आपणे जोई गया छीए, किंमत, किंमत सिवायना परिबळों, बराबर, एमां बीजा पांच परिबळों हता। एमांथी मैं आनुं एक्जाम्पल लीधेलू छे कि आवकमां फेरफार थाय तो त्यारे जे मांगमां जे फेरफार थाय तेने कहे छे मांगनो वधारो अने घटाड़ो। मित्रों, तमे मांगना नियमनी अनुसूचिमां जोयुं हतुं कि वस्तुनी किंमतमां अहींया आपणे लाइनमां सौथी वधारे हती, धीमे धीमे ओछी करता गया था। आमां जो बधामां एक सरखी किंमत छे, 3 रुपया 3 रुपया 3 रुपया। सामेनी बाजु मांगमां लखेलुं छे 1 2 3 4 5। वस्तुनी किंमत 3 रुपया पहेला पण हती, वच्चे पण हती अने छेल्ले पण हती। बराबर, किंમતમાં કોઈ ફેરફાર વધારો ઘટાડો થયો નથી, છતાં પણ વસ્તુની માંગમાં શું થયો? વધારો ઘટાડો થયો। શું કામ એને? કારણ કે વ્યક્તિની શેમાં ફેરફાર થયો? આવકમાં। અને આવક વિશે આપણને ખબર છે કે વ્યક્તિની આવક વધે તો માંગ વધે અને વ્યક્તિની આવક ઘટે તો માંગ ઘટે છે। બરાબર, જોઈ શકો છો મિત્રો। विद्यार्थी मित्रों, आकृति में अहीं तमने दर्शावेलू छे एक्स धरी पर मांग, वाय धरी पर वस्तुनी किंमत। सीम्पल छे आ बे वस्तु। आकृति में 3 रुपया वस्तुनी किंमत छे, अहीं तमे कदाच 4 रुपया लिख्यू होय तो 4 रुपया राखवानुं। बराबर, तो 3 रुपया मैं राखेलू छे तो त्यांथी एक सरस मजानी आडी लीटी मैं करी दीधी छे। बराबर, હવે અહીંયા આપણને દર્શાવેલું છે કે 3 બધામાં 3 3 છે ને એની સામે 1 થી 5 છે, એટલે મેં અહીંયા 1, અહીંયા 3 અને અહીંયા 5, આ ત્રણેયની સામે મેં માંગ રેખા દર્શાવી દીધી છે। મૂળ તો તમારે આ વચ્ચેની લાઇનનું જે બિંદુ છે ને એ બિંદુ જ તમારે જોવાનું છે। બરાબર, 3 રૂપિયા કિંમત છે ને ત્યાં, એ તો વચ્ચેની માંગ રેખા છે, એને મેં મૂળ માંગ રેખા નામ આપ્યું DD। પછી એની જે ડાબી બાજુની રેખા છે એનું નામ આપ્યું મેં D1 અને જમણી બાજુની રેખાનું નામ આપ્યું D2। જોઈએ આપણે આકૃતિના મુદ્દા। ઉદાહરણ નંબર 1, હંમેશા એક્સ વાય ધરીમાં યાદ રાખવું, બરાબર, કે પહેલો મુદ્દો એક્સ નો, બીજો મુદ્દો વાય નો લખી જ નાખવાનો। એક્સ ધરી પર વસ્તુની માંગ દર્શાવી છે, વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે। બરાબર, ત્રીજો મુદ્દો, આકૃતિમાં DD એ મૂળ માંગ રેખા છે। આકૃતિમાં DD એ મૂળ માંગ રેખા છે। હવે ચોથો મુદ્દો, મૂળ માંગ રેખા DD, આવડી આ રેખા, મૂળ માંગ રેખા DD એ ડાબી બાજુ ખસે। બરાબર, તમારી સામે આકૃતિ છે એટલે તમારી ડાબી બાજુ એટલે D1 રેખા થાય। બરાબર, ડાબી બાજુ ખસી D1 નામની નવી રેખા સર્જે તો ત્યારે માંગમાં શું થાય? ઘટાડો થાય છે। જમણી બાજુ D2 નામની સર્જે, પાંચમા મુદ્દામાં લખવાનું, જમણી બાજુ D2 નામની રેખા સર્જે તો માંગમાં શું થાય? વધારો થાય છે। બરાબર, આ એનો સ્કેલમાપ વિશેની માહિતી છે। સ્કેલમાપ એક્સ ધરી પર વસ્તુની માંગ, વાય ધરી પર વસ્તુની કિંમત, 2 સેમી = 3 રૂપિયા એવું આપણે દર્શાવેલું છે, એટલે 1-1 રૂપિયા તરીકે આપણે લખેલું છે અને આ એની સમજૂતી છે, આપ જોઈ શકો છો। પાંચ મુદ્દા અત્યારે અહીંયા દર્શાવેલા છે તે અને આ આકૃતિ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। માંગનો વધારો ઘટાડાની આકૃતિ પણ મેં અહીંયા આપેલી છે, બીજી રીતે જે કાંઈ પણ લખેલી છે તે કિંમત યથાવત રહે અને અન્ય પરિબળના ફેરફારને કારણે માંગમાં વધે અને તો તેને માંગમાં વધારો અને માંગ ઘટે તો તેને માંગમાં ઘટાડો કહે છે। ચોખવટ પાડી દીધી છે આપણે અહીંયા કે કિંમત યથાવત રહે છે એટલે કે કિંમત સ્થિર રહે છે અને અન્ય પરિબળો એટલે કે કિંમત સિવાયના પરિબળો જે છે તેમાં ફેરફાર થાય છે। તો અહીંયા આપણને દર્શાવેલું છે તો કે ઘટાડો તો કે ઘટે ગ્રાહકની આવક, વધે તો કે પછી જો ઘટે વસ્તી વય જૂથ, વધે વિરુદ્ધ પસંદગી અભિરુચિ તરફેણ ઘટવાના અભિ પછી ભવિષ્યના ભાવ વધવામાં અને વધારો,
ટૂંકમાં આ જે પરિબળો આપણને આપેલા છે એ પરિબળોમાં કાંઈ પણ ફેરફાર થાય તો માંગમાં જે ફેરફાર થાય એને કહે છે માંગનો વધારો અને ઘટાડો. શબ્દની અંદર ફરક છે વિદ્યાર્થી મિત્રો, સાંભળજો. માંગમાં વિસ્તરણ સંકોચન હતું ત્યારે આકૃતિમાં એક જ માંગ રેખા હતી, પણ આમાં વધારો ઘટાડો છે ત્યારે આકૃતિમાં બે માંગ ત્રણ માંગ રેખાઓ છે, બરાબર? એટલે કે નવી માંગ રેખાઓ સર્જાયા કરે છે, બરાબર? માની લો કે કોઈ એક પરિબળની અંદર એવો ફેરફાર થયો તો જો આકૃતિમાં જે ગ્રીન કલરની રેખા દર્શાવેલી છે D1, એ તો કદાચ નંબર આમ તેમ હોય તો બી ચાલશે, એવું કંઈ વાંધો નથી, પણ બરાબર D1 લખેલું છે ત્યાંથી કદાચ નવી માંગ રેખાઓ પણ નવી નવી સર્જાતી જાય, આવો પણ પ્રશ્ન ઉદ્ભવે છે. તો આ જે આકૃતિ આપેલી છે એ આકૃતિ માંગના વધારા ઘટાડાની છે, બરાબર? અને સાથે સાથે બીજું આપણે એવું કહી શકીએ કે વસ્તુની કિંમત જો અહીંયા તમને સમજૂતી આપેલી છે કે વસ્તુની કિંમત 30 રૂપિયા સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 300 એકમથી 500 એકમ થાય તો માંગનો વધારો દર્શાવે છે, જ્યાં D1 માંગ રેખા અસ્તિત્વમાં આવે છે. ટૂંકમાં એ તો આકૃતિની અનુસૂચિ ઉપર ડિપેન્ડ છે. આપણે જે આગળ વિડીયોની અંદર આકૃતિની અનુસૂચિ આપી, બરાબર, અને એમાં મેં તમને સમજૂતી પણ લખાવી હતી, એ એકદમ સરળ રીત રહેશે, પણ તમારે જે રીત રાખવી હોય એ રીતે તમે આમાં લખી શકો છો.